સુરતના પુણામાં તમંચો બતાવી ફોનની દુકાનમાં 30,000ની લૂંટ કરનારા પાંચ આરોપીએ મુંબઈથી ઝડપાયા છે અને 3 દિવસ પૂર્વે પુણાની મોબાઈલની દુકાનમાં ત્રાટકેલા લૂંટારૂએ દુકાનદારને તમંચો બતાવી 30,000ની લૂંટ ચલાવી હતી. પોલીસે 5 લૂંટારૂઓને મુંબઈથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 15,000 રોકડા અને 2 તમંચા પણ કબજે લીધા છે. તો પુણા પોલીસથી મળતી માહિતી અનુસાર પુણાના વલ્લભનગર સોસાયટીમાં રહેતો રાહુલ પૂરણભાઈ વઘેલ મોબાઈલનો વેપાર કરે છે. તો વલ્લભનગર પાસે શિવાજીનગરમાં તેની મોબાઈલની દુકાન છે. તો 5 ફેબ્રુઆરીની રાત્રે દુકાન બંધ કરવાના સમયે રાહુલ વઘેલ દુકાનનું શટર નાખીને અંદર તેના મિત્ર અજય સાથે બેસીને વેપારના રૂપિયાનો હિસાબ કરી રહ્યો હતો અને તે સમયે અચાનક 3 લૂંટારૂઓ ત્રાટક્યા હતા. તો લૂંટારૂઓની પાસે પાઇપ અને તમંચા પણ હતા. તો લૂંટારૂઓએ દુકાનદારને તમંચો બતાવીને 30,000 રૂપિયા લૂંટી લીધા હતા, જેની પુણા પોલીસે ફરિયાદ નોંધી આ મામલે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા.